નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે તો ચલો આપણે આપણી હિન્દી આઈડિયલનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે અગાઉના વિડીયોમાં ઘણું બધું જોઈ ગયા જેમ કે આપણે આથી અગાઉનો જે વિડીયો હતો એમાં હિન્દી શાકભાજીના નામ આપણે જોઈ ગયા એ અગાઉનો વિડીયો હતો એમાં આપણે શું જોયું હતું તો કે પક્ષીઓના નામ પ્રાણીઓના નામ અને છેલ્લા વિડીયોમાં આપણે હિન્દી શાકભાજીના નામ આપણે જોઈ ગયા તો હવે આજે આપણે ફળ એટલે કે ફળના નામ એટલે કે ફળોના જે ફ્રૂટ્સ હોય એના નામ વિશે આપણે માહિતી મેળવવાની છે તો આપણે આપણી આઈડિયલમાં પેજ નંબર ત્રેવીસ ઉપર શું આપ્યું છે તો કે ફળ ફળ એટલે ફળ એટલે કે જે ફળ હોય ફ્રૂટ્સ હોય એના ચિત્ર સરસ મજાના આપેલા છે અને તેનું હિન્દી અને ગુજરાતી બંને નામ આપણે ચિત્ર સહિત આપેલા છે જે ફ્રૂટ્સ છે આપેલા છે ફળ એ બધા આપણે ખાધા હશે બધા ફ્રૂટ્સ એટલે કે બધા ફળની અલગ અલગ મીઠાશ હશે અલગ અલગ એના ગુણધર્મો એમાંથી અલગ અલગ વિટામિન્સ મળતા હોય એટલે ફળ છે કે કોઈ શાકભાજી છે એ બધા જ આપણા શરીર માટે ઉપયોગી છે માટે જે ભાવતું હોય એ એક જ ફ્રૂટ ખાવું એવું નહીં બધાના પોતાના અલગ અલગ વિટામિન હોય કે જેના આપણે એ ખાઈએ તો આપણે એ વિટામિન્સ મળતા હોય માટે ન ભાવે છતાં પણ ફ્રૂટ ખાવા જોઈએ શાકભાજી પણ બધા ખાવા જોઈએ તો ચાલો આપણે અહીં ફળના નામ વિશે અભ્યાસ કરીએ ઉપર શું કીધું છે તો કે ચિત્ર દેખીએ પઢીએ ઓર હિન્દી મેં નામ લીખીએ એટલે કે ચિત્ર જુઓ વાંચો અને હિન્દીમાં નામ લખો એટલે કે હિન્દી નામ તમને અહીં લખવાના કીધા છે તો સૌ પ્રથમ જોઈએ તો પહેલું ચિત્ર શેનું છે શેનું છે તો કે દાડમ છે તો દાડમ એટલે અનાર શું થાય અનાર

પછીનું ચિત્ર શેનું છે તો કે પપયું છે શું છે પપયું તો પપયું એટલે પપિતા શું થાય પપિતા પપિતા એટલે કે પપયું પછીનું ચિત્ર છે તરબૂજ તળબૂજ એટલે તરબૂજ શું થાય તરબુજ જો અમુક જે નામ હોય એમાં થોડાક શબ્દો નો જેવો ફેર હોય આપણે જોઈએ તો એમ લાગે નામ છે પછી નીચે આપ્યું છે શું છે તો કે સીતાફળ સીતાફળ એટલે શરીફા શું થાય શરીફા શરીફા એટલે કે સીતાફળ પછી છે જાંબુ જાંબુ એટલે જાંબુ જે મીઠાઈ આવે એ જાંબુ નહીં પરંતુ જે ઝાડમાં થાય ને આપણે એમ કે જાંબુડા ખાવા હોય ને જાંબુડા જે નાના નાના હોય કાળી દ્રાક્ષ જેવા અંદરથી શું નીકળે ઠળ્યો તો એ જાંબુ છે તો જાંબુ એટલે જામુન પછીનું ચિત્ર છે ખજૂર ખજૂર એટલે ખજૂર શું થાય ખજૂર જે આપણે ક્યારે ખાઈએ તો કે જ્યારે હોળી ઉતાસણી આવતી હોય ત્યારે ખજૂર વધારે પ્રમાણમાં જોવા મળતો હોય પછીનું ચિત્ર છે ચીકુ તો ચીકુ એટલે ચીકુ તો આ હતા ફળના ગુજરાતી અને હિન્દી નામ હવે નીચે પણ તમને અમુક નામ આપ્યા છે જેનું હિન્દી અને ગુજરાતી તમને આપ્યું છે શું કીધું છે આ નામ પણ જાણો અને લખો તો કે આ નામ પણ જાણો અને લખવાનું છે અને જે અહીંયા જગ્યા આપી છે અહીંયા કેવી રીતે લખવાનું છે આ અહીંયા ગુજરાતી અને અહીંયા તેનું હિન્દી એટલે કે આ જે જમરૂખ છે એ અહીંયા ગુજરાતીમાં જમરૂખ લખવાનું અને એની સામે શું લખવાનું તો કે અમૃત સમજાઈ ગયું તો શું નામ કીધા છે તો કે જમરૂખ જમરૂખ એટલે કે અમૃદ જમરૂખ ખાધું હોય લીલા કલરનું જામફળ જેવું તમને બહારથી લાગે લીલા કલરનું અંદરથી કેવું હોય સફેદ તો જમરુખ જમરુક એટલે કે અમૃત પછી છે આમલી આમલી એટલે ઈમલી શું થાય ઈમલી પછી છે નાળિયેર નાળિયેર એટલે નારિયેલ શું કહેવાય નારિયેલ પછી એવી રીતે છે સકરટેટી સકરટેટી એટલે ખરબૂજા શું કહેવાય ખરબૂજા ખરબૂજા એટલે કે સકરટેટી આપણે એને ટેટી પણ કહીએ પછી અનાનસ અનાનસ એટલે અનાનસ અનાનસ જે છે એ પણ બધાએ ખાધું જ હશે તો અહીં તમને અમુક નામ આપેલા છે જેનું આપણે હિન્દી અને ગુજરાતી નામ જોયું હવે પાછળના પેજ નંબર ચોવીસ એમાં શું આપ્યું છે આપણને તો કે આપણે જે આગલા પેજમાં શીખ્યા એનું શું છે સ્વાધ્ય છે એટલે કે આપણે અગાઉ શું શીખી ગયા એ અહીં આપ્યું છે શું કીધું છે ચિત્ર મેં રખે ગયે ફોલો કે નામ હિન્દી મેં લીખીએ તે કે જે અહીંયા તમને ચિત્ર આપ્યા છે આ બધા એ ચિત્રનું તમારે હિન્દી નામ લખવાનું છે ક્યાં તો કે એની નીચે જ્યાં એરો દોયરો છે જેમ કે આસેનું ચિત્ર છે નારંગી છે તો અહીંયા એરો દોયરો છે તો અહીંયા નારંગીનું તમારે હિન્દી નામ લખવાનું છે સમજાઈ ગયું એવી રીતે અહીંયા કેળાનું ચિત્ર છે જે આમ એરો દોયરો છે તો અહીંયા કેળાનું તમારે હિન્દી નામ લખવાનું છે સમજાઈ ગયું અહીંયા સફરજન છે તો સફરજનને હિન્દીમાં શું કહેવાય તો કે સેબ તો અહીંયા શું લખશો સેબ પછી અહીંયા કેરી છે તો કેરીને હિન્દીમાં શું લખશો આમ એવી રીતે તમારે બધા નું લખવાનું છે જેમ કે પહેલું ચિત્ર શેનું છે નારંગી તો નારંગી એટલે નારંગી જે આપણે અગાઉ જોઈ ગયા અહીંયા શું લખશો હિન્દીમાં તમારે નારંગી એમ લખવાનું છે સમજાઈ ગયું એવી જ રીતે બીજું ચિત્ર છે કેળાનું કેળા તો કેળા એટલે કેલા તો અહીંયા શું લખશો કેલા સમજાઈ ગયું અહીંયા સફરજન છે તો સફરજન એટલે સેબ તો અહીંયા શું લખશો સેબ પછી અહીંયા છે કેરી તો કેરીને હિન્દીમાં શું કહેવાય આમ તો અહીંયા શું લખશો આમ સમજાઈ ગયું એવી જ રીતે અહીંયા શું છે દાડમ દાડમ એટલે શું થાય જોઈ ગયા અનાર એટલે દાડમ તો અહીંયા શું લખશો અનાર એવી રીતે અહીંયા તળબૂજ છે તો તરબૂજ એટલે શું થાય તળબૂજનું તો કે તરબુ જ તો અહીંયા શું લખવાનું તરબુ ગયું પપયું છે તો હિન્દી પપિતા કહેવાય ને તો અહીંયા શું લખશો તો કે પપિતા અહીંયા શું લખવાનું પપિતા સમજાઈ ગયું હિન્દી નામ લખવાનું છે ટૂંકમાં ચલો સરસ હવે એને નીચે આપ્યું છે શું કીધું છે તો કે ગુજરાતી નામની સામે હિન્દી નામ લખો એટલે કે અહીંયા જે તમને ગુજરાતી ફળોના નામ આપ્યા છે એની સામે તમારે એ ફળનું હિન્દી નામ તમને લખવાનું કીધું છે સમજાઈ ગયું જેમ કે અહીંયા આપ્યું છે જમરૂખ તો જમરૂખને હિન્દીમાં શું કહેવાય જે આપણે જોઈ જ ગયા શું કહેવાય તો કે અમૃદ કહેવાય ને તો અહીંયા શું લખશો અમૃદ સમજાઈ ગયું એવી રીતે આ છે અનાનસ તો અનાનસ ને હિન્દીમાં શું કહેવાય તો કે અનાનસ તો અહીંયા શું લખવાનું અનાનસ ગુજરાતી લખી નાખવાનું નથી ખાસ અમુક અક્ષર ગુજરાતી કરી નાખો તો એ ચાલે નહીં હિન્દી એટલે હિન્દી જ પછી અહીંયા છે ખજૂર તો ખજૂરને હિન્દીમાં શું કહેવાય તો કે ખજૂર અહીંયા શું લખશો ખજૂર સમજાઈ ગયું એવી જ રીતે અહીંયા દ્રાક્ષ છે તો દ્રાક્ષ ને શું કહેવાય અંગૂર કહેવાય ને અહીંયા શું લખશો અંગૂર એવી રીતે અહીંયા સકરટેટી છે તો સકરટેટીને હિન્દીમાં શું કહેવાય તો કે ખરબુજા તો અહીંયા શું લખશો ખરબુજા સમજાઈ ગયું એવી જ રીતે આંબલી છે અહીંયા તો અહીંયા હિન્દીમાં શું લખશો તો કે તો અહીંયા શું લખશો ઈમલી સમજાઈ ગયું આવી રીતે તમારે હિન્દી નામ લખવાનું છે સમજાઈ ગયું ચાલો હવે એવી જ રીતે તમને નીચે શું કીધું છે તો કે નામ સુધાર કર ફિરસે લખીએ એટલે કે નામ સુધારીને લખવાનું છે જેમ કે અહીંયા તમને શેનું ચિત્ર આપ્યું છે તો કે દાડમ છે તો દાડમને અહીંયા કીધું છે અનારા પણ દાડમને હિન્દીમાં શું કહેવાય અનાર તો અહીંયા અનારા આપ્યું છે એ ખોટું છે ને ભૂલ છે થોડીક એટલે અહીંયા તમારે સાચું લખવાનું છે અહીંયા શું લખશો અનાર સમજાઈ ગયું હવે આ શું લખ્યું છે તો છે શરીફા એમ લખ્યું છે ચિત્ર શેનું છે સીતાફળનું પણ જે શરીફા લખો એમાં શ ક્યો કરવાનો હોય જે આપણે અગાઉ જોઈ ગયા તો કે શ મીંડી તો અહીંયા શું લખશો શરીફા સમજાઈ ગયું પણ જોવાનું શ ક્યો છે એ પછી અહીંયા શું છે તો કે જાંબુનું ચિત્ર છે અને શું લખ્યું છે જમુન શું લખ્યું છે જમુન તો એનું હિન્દી શું થાય તો કે જામુન જામુન થાય ને એ ભૂલ છે તો અહીંયા શું લખવાનું સાચું નામ એટલે કે એમ તમારે લખવાનું છે ચિત્ર છે સફરજન સફરજન એટલે અહીંયા શું છે છે સબ સબ તો એ ખોટું શું લખવાનું સેબ સમજાઈ ગયું એવી રીતે ચિત્ર શેનું છે અહીંયા તો કે કેળું કેળું છે તો કે એને શું કહેવાય કેલા તો અહીંયા શું આપ્યું છે લેખ આપ્યું છે તો અહીંયા શું લખવાનું સાચું તો કે કેલા સમજાઈ ગયું એટલે નામ તમારે સુધારીને ફરીથી ટૂંકમાં લખવાનું હતું સમજાઈ ગયું ચિત્ર જોઈને પણ તમે લખી શકો સમજાઈ ગયું તો આ હતું આપણા ફળોનું જે હિન્દી અને ગુજરાતી નામ જે આપણે જોઈ ગયા અને તેનો સ્વાધ્યાય પણ આપણે અહીં વિડીયોમાં જોઈ ગયા સમજાઈ ગયું તો તમારે આજે હોમવર્કમાં શું લખવાનું છે તો કે જે આ પેજ નંબર ત્રેવીસ છે એ પૂરી નાખવાનું એટલે કે તમારે અહીંયા જે છે ત્યાં હિન્દી નામ તમારે લખી નાખવાના છે સમજાઈ ગયું આ બધા અહીંયા શું શું લખશો તો કે હિન્દી એના નામ પછી અહીંયા ગુજરાતી અને અહીંયા હિન્દી જે આ આપેલું છે એ સમજાઈ ગયું અહીંયા એવી રીતે લખવાનું છે એટલે પેજ નંબર ત્રેવીસ પૂરવાનું છે હોમવર્કમાં અને પેજ નંબર ચોવીસ પણ જે અત્યારે આપણે વિડીયોમાં સમજી ગયા જ છીએ અને જોઈ પણ ગયા તો પેજ નંબર ચોવીસ પણ તમારે આઈડિયલમાં પૂરી લેવાનું છે અક્ષર વ્યવસ્થિત અને સારા કરવાના છે સમજાઈ ગયું સાવ સિમ્પલ પણ છે અને આપણે સમજી પણ ગયા છીએ એટલે કે તમારે હોમવર્કમાં પેજ નંબર ત્રેવીસ અને પેજ નંબર ચોવીસ આઈડિયલમાં પૂરવાનું છે આ તમારું આજનું હોમવર્ક છે તો ચાલો હવે આપણે આગળનો વિડિયો હશે એમાં ફૂલ વિશેનો અભ્યાસ કરવાનો છે અહીં ફળ વિશેનો અભ્યાસ આપણે જોઈ ગયા હવે આગળના વિડિયામાં આપણે આગળનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી આવજો